नमस्कार, सर्व शिक्षण पाठशाला यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। विषय आंकड़ा शास्त्र, सब्जेक्ट कोड 135, विषयांक चैप्टर नंबर 1 सूचक आंक, बोर्ड की अंदर गुणभार 12 है। विभाग 1 की अंदर एक प्रश्न MCQ, विभाग बी की अंदर एक प्रश्न SQ, विभाग सी 2 गुण की अंदर एक प्रश्न, विभाग डी 3 गुण की अंदर एक प्रश्न, विभाग 1 5 गुण की अंदर एक दाखलो। હવે અહીંયા થિયરીથી શરૂઆત કરીએ, એમાં પહેલો શબ્દ છે ચલ રાશિ। સૂચક અંકનો અભ્યાસ કરતા પહેલા ચલ રાશિ અને સાપેક્ષ ફેરફાર વિશે માહિતી મેળવીએ। ચલ રાશિ એટલે શું? કોઈ વસ્તુના ભાવ, ઉત્પાદન, માંગ, પુરવઠો, જથ્થો વગેરેને તે વસ્તુની ચલ રાશિ કહીએ છીએ। કોઈ પણ ક્ષેત્રની અંદર અભ્યાસ કરતા હોઈએ, ભાવ, ઉત્પાદન, માંગ, પુરવઠો, કિંમત વગેરે કોઈનો અભ્યાસ કરીએ તો એને ચલ રાશિ તરીકે ઓળખવામાં આવે છે। ચલ રાશિ માપવાની 2 રીતો છે। એક છે નિરપેક્ષ માપ અને બીજું છે સાપેક્ષ માપ। નિરપેક્ષ માપને બીજા નામે ઓળખાય તફાવતની રીત અને સાપેક્ષ માપને બીજા નામે ઓળખાય ગુણોત્તરની રીત। સાપેક્ષ માપની રીતનો અભ્યાસ આ ધોરણ 12ની અંદર આ ચેપ્ટરની અંદર કરવામાં આવ્યો છે। નિરપેક્ષ માપનો અભ્યાસ અહીંયા કરવાનો નથી, માત્ર નામ યાદ રાખવાનું। સાપેક્ષ ફેરફાર એટલે શું? કોઈ પણ 2 વસ્તુની સરખામણી કરીએ, કોઈ 2 જુદા જુદા વર્ષની સરખામણી કરીએ, કોઈ 2 જુદા જુદા સમયની સરખામણી કરીએ તો એને આ જે ફેરફાર નોંધાય એના ગુણોત્તરને આપણે સાપેક્ષ ફેરફાર તરીકે ઓળખીએ। કોઈ વસ્તુના 2 જુદા જુદા સમયના ભાવમાં થતા ફેરફારના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે। ચલ રાશિ માપવાની રીત અને સાપેક્ષ ફેરફાર આ ત્રણેયના આધારે સૂચક અંકનો અર્થ સમજીએ। એમાં 2 શબ્દ છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ। આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચક અંક। આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચક અંક। સામાન્ય સૂચકાંક એટલે શું? આ સૂચકાંકની સવાલ સામાન્ય લાગ્યો, એમાં 1 કરતાં વધારે સમૂહનો અભ્યાસ કરવાનો હોય છે। કોઈ પણ 1 કે તેથી વધુ વસ્તુઓની આપેલી સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ એટલે નિશ્ચિત આધાર સમયની તે જ વસ્તુઓની ચલ કિંમતો સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સમૂહને શું કહેવામાં આવે છે? સામાન્ય સૂચકાંક। એને બીજી રીતે પણ ઉલ્લેખ કરી શકાય, આ જે વ્યાખ્યા છે એમાં કોઈ પણ 1 કે તેથી વધુ વર્ષની આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો સાપેક્ષ ટકાવારી ફેરફારના સમૂહને સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે। સૂચકાંકની વ્યાખ્યા 1 ગુણની અંદર આવી શકે અને સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા પણ 1 ગુણની અંદર આવી શકે। હવે આની અંદર 2 શબ્દ આવ્યા, આધાર વર્ષ અને ચાલુ વર્ષ, એનો અર્થ સમજીએ। આધાર વર્ષ એટલે શું અને ચાલુ વર્ષ એટલે શું? આધાર વર્ષની સરખામણી ભૂતકાળના વર્ષ સાથે કરવામાં આવે તો એને આપણે આધાર વર્ષ તરીકે ઓળખીએ છીએ। જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષના તે જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે તો એને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે સમજીએ, વર્ષ 2011ના ઘઉંના ભાવ અને વર્ષ 2020ના ઘઉંના ભાવની સરખામણી કરીએ તો વર્ષ 2011નો જે ભાવ છે એને ભૂતકાળના વર્ષ તરીકે ઓળખાવી શકાય અને જે વર્ષ 2019 છે એને કોઈ ચોક્કસ વર્ષ સાથે સરખાવી શકાય। ચાલુ વર્ષ એટલે શું? વસ્તુના જે વર્ષના ભાવને તે જ વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવાના હોય તો તે જ વર્ષને શું કહેવામાં આવે છે? ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। ચાલુ વર્ષને બીજા નામે ઓળખાય, પ્રવર્તમાન વર્ષ તરીકે। વસ્તુના જે વર્ષના ભાવને એટલે જે વર્ષ નક્કી થયું હોય 2020 તો 2020 તે જ વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે તો એને ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। આધાર વર્ષ અને ચાલુ વર્ષ એ શબ્દ સૂચકાંકની વ્યાખ્યાની અંદર આવ્યું તેની આપણે સમજ મેળવી। ત્યારબાદ હવે એક મહત્વનો પ્રશ્ન, સૂચક અંકના લક્ષણો આપેલા છે એ 2 ગુણ અને 3 ગુણની અંદર આવી શકે તો એના 5 લક્ષણો આપેલા છે તો એમાં પહેલું લક્ષણ છે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે। એટલે એનો મતલબ કે સૂચકાંકની જે કિંમત મળી છે એની પાછળ કોઈ એકમ લગાવવામાં આવતું નથી।
બીજું છે તે સાપેક્ષ માપ છે. એક ગુણની અંદર સવાલ આવી શકે સૂચકાંક કેવું માપ છે, તો સાપેક્ષ માપ લખી શકાય. ત્રીજો પ્રશ્ન, જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. એટલે જુદા જુદા વર્ષની આપણે સરખામણી કરીએ છીએ એટલે એને આપણે તુલનાત્મક વર્ષ તરીકે ઓળખાવી શકીએ છીએ. ચોથું છે તે વિશિષ્ટ માપ છે. શા માટે? કેમકે સરેરાશના તેઓ બધા જ લક્ષણો ધરાવે છે એટલે એને વિશિષ્ટ માપ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો મુદ્દો, સૂચકાંકને બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે શું કરવામાં આવે છે, એની સરખામણી કરવામાં આવે છે. એટલે બે જુદા જુદા સમયની સરખામણી કરે એટલે એ વસ્તુની સરખામણી કરવાથી એ ભાવમાં કેટલો ફેરફાર થયો છે, જથ્થામાં કેટલો ફેરફાર થયો છે તેના વિશેની માહિતી આપણે મેળવી શકીએ. પહેલો મુદ્દો છે એકમથી મુક્ત માપ છે, સાપેક્ષ માપ છે, તુલનાત્મક માપ છે, પરિસ્થિતિઓની સરખામણી કરી શકાય છે, તે વિશિષ્ટ બધા જ લક્ષણો ધરાવે છે. જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.